આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી, આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 12 કલાકમાં 154 તાલુકામાં વરસાદ થયો છે. 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ, માંડવીમાં 5.5 ઇંચ વરસાદ, જોડિયામાં 5.5 ઇંચ વરસાદ, નખત્રાણામાં 5 ઇંચ વરસાદ, પલસાણામાં 5 ઇંચ વરસાદ, રાપરમાં 4.5 ઇંચ વરસાદ, ધોળકા, ખીરગામ, મુદ્રામાં પણ 3.5 ઇંચ વરસાદ થયો છે. તો બારડોલી, લખપત, ડોલવણમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની જાણકારી મળી રહી છે. કચ્છમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. નખત્રાણાની બજારોમાં નદીઓ વહેતી જોવા મળી. જાણે બજારમાં કોઈ નદી વહેતી હોય એવા ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે કચ્છના નખત્રાણાના. અહીં મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે અહીંના બજારો દરિયો બની ગયા. નખત્રાણાની બજારોમાં પાણી એવું તોફાની ચડ્યું કે બજારમાં પ્રચંડ પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદ બાદ નખત્રાણા અંદરથી પસાર થતા વોકડામાં ભારે પૂર આવ્યું. આ પૂરના પાણી નખત્રાણાના બજારોમાં ઘૂસી જતા બજારમાં જાણે કોઈ નદી વહેતી હોય એવી રીતે પાણી વહેતા થયા. પાણીનો પ્રવાહ એટલો હતો કે તેની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું. વેપારીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા. લોકો જીવ બચાવવા ઉપરના માળે ચડી ગયા. કોઈએ સીડી પર સહારો લીધો. પ્રચંડ પૂરને જોવા માટે લોકોના ટોળા એકત્ર થઈ ગયા. નખત્રાણા, લખપત, ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર પણ પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો. લગભગ 5 કલાક સુધી માર્ગ બંધ રહ્યો. માર્ગ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા. ત્યારે પોલીસે લોકોને સમજાવી રોડથી દૂર કર્યા. નખત્રાણાની આસપાસ પણ ધોધમાર વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની. નખત્રાણા, લખપત રોડ પર નદીના પાણી ફરી વળ્યા. મથલ પાસે નદીના ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો. આ બાજુ માંડવી અને અબડાસાની રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. તો કચ્છના અબડાસા તાલુકાના 12 ગામની નદીમાં ભારે પૂર આવતા રસ્તો બંધ થયો. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. ગામથી બહાર નીકળવા માટે માત્ર એક જ રસ્તો હોવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું. ધોધમાર વરસાદ બાદ રણપ્રદેશ કચ્છમાં રેલમછેલ થઈ અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયો. 40 વધુ ગામોને પીવા માટે પાણી પૂરું પાડે છે મીઠી ડેમ. કલ્યાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં મીઠી ડેમના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. મીઠી ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. માંડવી અને મુંદ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે. મુંદ્રામાં તેજ પાણીના પ્રવાહમાં ઢોર તણાતા જોવા મળ્યા. એક બે નહીં પરંતુ 13 વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ. એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો. દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ 13 વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે. ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ છે, જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી છે. સિરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણમાં આ બનાવ બન્યો હતો. પશુપાલકની એક બે નહીં 13 વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ છે. તો જૂનાગઢના બામણાસા ગેડમાં પૂરે મચાવી છે તબાહી. ઓજતના પાળામાં ગાબડું પડતા ખેતરો બન્યા દરિયા. કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ, દરિયો બની ગયેલા ખેતરો, અડધા ડૂબેલા આંબાના બગીચા, વૃક્ષની ડાળી પકડી કમર સુધી પાણીમાં ઉભેલા લોકો. જળ તબાહીના આ દ્રશ્યો છે જૂનાગઢના ખેડના બામણાસા ગામના. અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ઓજત નદી ગાંડીતૂર બની. પાણીના તોફાની વેગમાં ઓજતના પાળા તૂટી જતા ગામડાઓમાં ખેતરો જાણે દરિયા બની ગયા. પહેલી નજરે નદી ઓવરફ્લો થતી હોય તેવા લાગતા આ દ્રશ્યો ખેતરોના છે. અહીં ઓજત નદી ગાંડીતૂર બની છે. ઓજત નદીનું પાણી ફરી વળતા બામણાસા ખેડ બેટમાં ફેરવાયું. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આંબાના ખેતરના છે. આંબાવાડીના અડધા આંબા ડૂબી ગયા છે. સ્થાનિકે તેમની નજરે જે જોયું, કુદરતના કહેર સામે કિસાનો લાચાર બની પોતાના ખેતરોમાંથી જળ તબાહી જોતા બીજી મુશ્કેલી સર્જાઈ છે. લોકોએ પોતાની આંખે પોતાના ખેતરોને સફાયો થતા જોયો. 15 લોકો આ તબાહીના સાક્ષી બન્યા. પરંતુ કુદરત સામે તો કોઈનું ન ચાલે, તેમાં ખેડૂતો પણ માત્ર એક મુખ પ્રેક્ષક બનીને બધું જોતા રહ્યા. ગામના જે ખેડૂતોની આંબાવાડી છે, તેઓ જ્યારે વાડીમાં પહોંચ્યા તો ઓજતનું આવું વરવું રૂપ જોયું હતું. પાળો તૂટતા લોકો પરિસ્થિતિને જોવા પહોંચ્યા. હાથમાં લાકડી લઈ એકબીજા સાથે હાથ પકડી કમર સુધીના પાણીમાં આગળ વધ્યા. હાલ આ પાણી ઓસરતા 5 દિવસ લાગશે. પાણી તો ખેડૂતોનું બધું તાણી ગયું, મોંઘી મોલાતને મોટું નુકસાન થયું. ત્યારે સવાલ એ છે કે ખેડૂતોની હાલાકી ક્યારે સાંભળશે સરકાર. ઓજતની એક્ઝેટ બાજુમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે પહોંચ્યા છીએ. એ દીવાલ ગઈ, દીવાલ ગઈ, એ ગઈ ગઈ ગઈ, એ આંબરેજો. માણાવદરમાં જવાનો બન્યા છે 15 લોકો માટે દેવદૂત. 15 મિનિટમાં 15 લોકોને ડૂબતા બચાવ્યા. નીકળી ગયો ને આપણે. જીવ બચાવવા હવે માત્ર 15 મિનિટ છે, જલ્દી કરો.
ગીર પંથકમાં રેસ્ક્યુ માટે પહોંચેલી એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમના આ શબ્દો છે. ગામ વચ્ચે પૂરના પ્રવાહને જોતા સ્થિતિ અત્યંત ગંભીર લાગી રહી છે. આ દ્રશ્યો માણાવદરના ઘેડ પંથકના છે, જ્યાં પાણીના આ ધસમસતા પ્રવાહમાં 15 જેટલા લોકોના જીવ મુકાયા જોખમમાં. અંધાધાર વરસાદથી કોડવાવ ગામમાં કમર સુધી પાણી વહી રહ્યા છે. લગભગ ઘેડના મોટાભાગના ગામોમાં આ જ પ્રકારની સ્થિતિ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પાણી વચ્ચે જ ઘેડવાસીઓ જીવન જીવવા મજબૂર બન્યા છે. અહીં બાટવાખારા ડેમના દરવાજા ખોલવામાં આવતા કોડવામાં ભયંકર પૂર આવ્યું. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. આથી એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ પહોંચી ગઈ અને ફસાયેલા લોકોને બહાર કાઢવા અભિયાન શરૂ કરાયું. જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું, કારણ કે ઘરમાં હવે દાણો બચ્યો નથી. અહીં સામે દેખાઈ રહેલા ઘરમાં કેટલાક લોકો ફસાયેલા છે, જેને બચાવવા ખાસ અભિયાન શરૂ કરાયું. અહીં સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે ગામની શેરીમાં કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ છે. જોકે દેવદૂત બનીને આવેલા જવાનો એક ઘર સુધી પહોંચી ગયા. આટલા પાણી વચ્ચે પણ જીવના જોખમે ઘરમાં બેસી રહેલા લોકોને ટીમ સલામત સ્થળે ખસેડી રહી છે, કારણ કે ડેમના વધુ દરવાજા ખોલાય તો અહીં ગામમાં મોટી હોનારત સર્જાઈ શકે છે. દ્વારકામાં પૂરના પાણીમાં રમકડાની માફક તણાઈ ગઈ ગાડીઓ. દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ચારે બાજુ વિનાશ જ વિનાશ થયો. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે અનરાધાર વરસાદથી સર્જાયેલ તબાહીના દ્રશ્યો સામે આવી ગયા. જોઈ શકાય છે કે એક કાર રમકડાની જેમ પૂરમાં તણાઈ રહી છે, ધસમસતા પ્રવાહ વચ્ચે ફંગોળાઈ રહી છે. કચ્છથી લઈને સુરત સુધી મેઘાએ સર્જી તારાજી, નદીના પૂરમાં તણાયા વાહનો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે મેઘખાંગા થયા છે. અબડાસામાં ભારે વરસાદને કારણે ટ્રેક્ટર તણાયું તો માંડવીમાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ. તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. જુઓ કચ્છના અબડાસા તાલુકાના ડુમરાના દ્રશ્યો. અહીં પૂરના પ્રચંડ વેગમાં તોતિંગ ટ્રેક્ટર તણાયું. સદનસીબે ડ્રાઈવરનો અબાધ બચાવ થયો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર ચાલક ફસાયો હતો. જોકે ઘટના અંગેની જાણ થતાં જેસીબી મશીન ઘટના સ્થળે પહોંચ્યું અને ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો. આ ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ કચ્છમાં માંડવીમાં ધોધમાર વરસાદ વચ્ચે એક મોંઘીદાટ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. માંડવી ગુદિયાળા ગામમાં ભારે વરસાદને કારણે કોઝવેમાં કાર ફસાઈ હતી, જેને બહાર કાઢવા માટે સ્થાનિકોએ પ્રયાસ હાથ ધર્યા હતા. તો કલ્યાણપુરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ પણ ધરાશાયી થઈ. સોમવારે ખાબકેલા ધોધમાર વરસાદના પાણીના પૂર દિવાલો તોડીને નદીઓમાં ગચતા રહ્યા નજરે પડ્યા. આ બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. વિજલપોર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો. કેશોદ અને ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ વરસાદી પાણીથી છલકાઈ ગયા. તો સુરતમાં સતત વરસાદને પગલે વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતાં રોડ બંધ થયો. વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકો અટવાયા. દ્વારકાના ધડેચીમાં ફસાયેલા 9 લોકોને જવાનોએ બચાવ્યા છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ છે. ગામથી લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. ત્યારે દ્વારકા જિલ્લાના ધડેચી ગામે ખેતરમાં 9 લોકો ફસાયા હતા. આ અંગેની એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા ટીમ દ્વારા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ધડેચી ગામે જવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા અને પાણીમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા. ભારે વરસાદના કારણે દ્વારકાના ભોગાત ભાટિયા રોડ પર પાણી ફરી વળ્યા. હડમત્યા પાટિયા પાસે રોડ પર પાણીનો ભયજનક પ્રવાહ વહેતો થયો. મોટા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા. હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.